નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મોનિકા. આ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી. તો ભારતમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો પ્રથમ વખત મહિલા શૂટરને મેડલ મળ્યો. તો 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે મેડલ જીત્યો છે. પ્રથમ વખત મહિલા શૂટરને મેડલ મળ્યો છે. તો ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત મેડલ મળ્યો. તો ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે. તો ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતીય મહિલાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. કર્મ કરો, ફળની ચિંતા ન કરો તેવું મનુ ભાકરનું કહેવું છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ જીત્યો. તો પ્રથમ વખત મહિલા શૂટરને મેડલ મળ્યો છે. 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે મેડલ જીત્યો છે. ભારતીય ઇતિહાસમાં ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા મનુ ભાકર છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો. પ્રથમ વખત મહિલા શૂટરને આ મેડલ મળ્યો છે. તો ઓલિમ્પિકના ઇતિહાસમાં આ પ્રથમ વખત ભારતીય મહિલા છે જેને આ પ્રથમ વખત મેડલ મળ્યો છે. તો એક ઐતિહાસિક જીત કહી શકાય. ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી આ પ્રથમ ભારતીય મહિલા છે મનુ ભાકર, જેમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કર્મ કરો, ફળની ન ચિંતા કરો તેવું મનુ ભાકરનું કહેવું છે. તો છેલ્લે સુધી હિંમત રાખી મનુ ભાકરે અને આ મેડલ જીત્યો છે. તો ભારતીય ઇતિહાસમાં મેડલ જીતનારી આ પ્રથમ ભારતીય મહિલા છે. પ્રથમ વખત મહિલા શૂટરને મેડલ મળ્યો છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતની ઐતિહાસિક સિદ્ધિ, મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને આ પહેલો મેડલ મળ્યો છે. તો ઓલિમ્પિકના ઇતિહાસમાં મેડલ જીતનારી મનુ ભાકર પ્રથમ ભારતીય મહિલા છે જેમને આ મેડલ જીત્યો છે. તો 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે મેડલ જીત્યો છે. તેની મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીતનારી આ પ્રથમ ભારતીય મહિલા છે. તો મનુ ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી આ પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. તો 2021ના ટોક્યોમાં ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી ગઈ હતી અને તે 20 મિનિટ સુધી લક્ષ્ય રાખી શકી હતી, પરંતુ હાલમાં તેમણે છેલ્લે સુધી હિંમત દાખવી હતી અને તેમણે આ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. ભારત માટે ગર્વની ક્ષણ કહી શકાય. તો મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતતા એક ગર્વની લાગણી અનુભવાય છે. ભારત માટે ગર્વની ક્ષણ કહી શકાય. પ્રથમ વખત મહિલા શૂટરને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો મનુ ભાકરનું નિવેદન છે કે ફળની ચિંતા ન કરો, હંમેશા કર્મ કરો. તો ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી આ પ્રથમ ભારતીય મહિલા છે. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો જીત જે છે તે સામે આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલાની જીત હાંસલ થઈ છે. રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ મનુને શુભેચ્છા પાઠવી છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત પીએમએ પણ મનુ ભાકરને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે અને તે એક ગર્વની ક્ષણ કહી શકાય, કારણ કે ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ ભારતીય મહિલા છે.
તો મહત્વપૂર્ણ સમાચાર પાટણથી મળી રહ્યા છે. પાટણમાં મહાદેવ એપથી ક્રિકેટ સટ્ટો રમાડાતો આરોપી ઝડપાયો છે. તો મહાદેવ એપ ઓનલાઈન ક્રિકેટ મારફતે જે સટ્ટો રમાતો હતો તે નેટવર્કનો પર્દાફાશ થયો છે. તો દુબઈથી મહાદેવ એપ દ્વારા ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક જે ચાલતું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દુબઈથી ભરત મુમુજી ચૌધરી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ભુજ સાયબર સેલની ટીમે ભરત ચૌધરીને ઝડપી પાડ્યો છે. તો બાતમીના આધારે ભુજ સાયબર સેલની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. તો મહાદેવ એપના ભાગીદારને બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. તો દુબઈથી મહાદેવ એપ દ્વારા ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું નેટવર્ક ચાલતું હતું જેની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને મળતી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ભુજ સાયબર સેલની ટીમે ભરત ચૌધરી નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી દુબઈ ખાતેથી પાટણ વતનમાં આવ્યો હતો. તો અબજો રૂપિયાના સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. મોબાઈલમાંથી પોલીસને ક્રિકેટ સટ્ટાની 23 પોલીસે આરોપી ભરત પાસેથી પણ મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાર્ષિક ટર્નઓવર 52 અબજથી વધુના હિસાબો મળ્યા છે. તો 52 રૂપિયાના સટ્ટા ચાલે છે તેમાં ક્રિકેટનો સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભુજ સાયબર સેલની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. તો ભરત ચૌધરી સહિત દિલીપ પ્રજાપતિ અતુલ અગ્રવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ જાણકારી સાથે પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રવીણજી, આ સમગ્ર સટ્ટાનો પર્દાફાશ થયો છે, 23 આઈડી મળ્યા છે, હજુ કેવા પ્રકારના ખુલાસા થવાની સંભાવના? એ ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક હોવાની વાતને લઈને ભુજ સાયબર સેલ દ્વારા જે રેડ પાડવામાં આવી હતી ને તેની અંદર જે દુબઈ મહાદેવ એપ દ્વારા ક્રિકેટ સટ્ટાનું જે નેટવર્ક ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે. હાલમાં જો પ્રાથમિક તપાસમાં વાત કરીએ તો 23 જેટલી આઈડીઓ પોલીસને મળી આવી છે, પરંતુ હાલમાં હજુ પણ વધુ તપાસ ચાલી રહી છે અને તે તપાસની અંદર હાલમાં કંઈકનું કંઈક વધુ પણ અન્ય આઈડીઓ પણ મળી શકે છે અને મોટું સટ્ટાનું જે કૌભાંડ છે તે બહાર આવી શકે છે. હાલમાં જે ચંદ્રાગઢ અને અતુલ અગ્રવાલ સાથેના જે વાર્ષિક ટર્નઓવર છે તે 52 અજબ જેટલાના હિસાબો મળી આવ્યા હતા અને ભુજ સાયબર સેલે હાલમાં જે ભરત ચૌધરી છે તેને પાટણથી 15,30,000ના મુદ્દામાલ સાથે કબજે કરી અને તેની અટકાયત કરી છે અને વધુ તપાસ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. જી જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો. તો પાટણમાં ભરત ચૌધરી નામના આરોપી દુબઈમાં બેઠા બેઠા વાર્ષિક 52 અબજથી વધુના હિસાબ મળી આવ્યા છે. તો ભુજ સાયબર સેલની ટીમે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પાટણથી ચાલતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભરત ચૌધરી સહિત દિલીપ પ્રજાપતિ અને અતુલ અગ્રવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રોનક પ્રજાપતિ, સૌરભ રવિકુમાર અને ચંદ્રાવકર વિરુદ્ધના ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી ભરત પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો ક્રિકેટ સટ્ટાના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરત ચૌધરી સહિત અનેક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો મહાદેવ એપથી જે ક્રિકેટ સટ્ટો રમાડાતો હતો તેનો આરોપી ઝડપાયો છે. ભુજ સાયબર સેલની ટીમે બાતમીના આધારે આ કામગીરી કરી છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે. વિશાલ, સમગ્ર જે નેટવર્કનો પર્દાફાશ થયો છે ગુજરાતના કેટલા લોકોની સંડોવણી આમાં હોઈ શકે? જી, કૌભાંડ બહાર આવ્યું છે. મહાદેવ સટ્ટા બેટિંગ એટલે કે સૌથી મોટું જે એપ્લિકેશન ચાલે છે ક્રિકેટ સટ્ટાનું તેની અંદર અત્યારે હાલમાં જે ભરત મમુજી ચૌધરીને પકડવામાં આવ્યો છે તે એક મોટી સફળતા પોલીસને હાથ લાગી છે. કારણ કે અત્યારે હાલમાં ક્રિકેટનો જમાનો છે, એક સિરીઝ પૂરી થાય છે ને બીજી સિરીઝ શરૂ થાય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે હાલમાં જે ક્રિકેટ ચાલતી હોય છે તે પણ એક સટ્ટાનો એટલે કૌભાંડનો ભાગ જ છે અને એટલા માટે અત્યારે હાલમાં જે ક્રિકેટ સટ્ટાના જે મુખ્ય ધારકો છે અથવા તો જે ક્રિકેટ સટ્ટા બેટિંગ ચલાવે છે
તે લોકો પણ અત્યારે હાલમાં કરોડો રૂપિયાની સટ્ટા બેટિંગ કરતા જોવા મળતા હોય છે. બીજી તરફ પોલીસ આવા મોટા સટ્ટા કિંગોને પકડવા માટે ક્યાંક ને ક્યાંક પહેરવી લગાવીને બેઠી હોય છે. ત્યારે ભુજની અંદર જોવા જઈએ તો ભુજના જે રેન્જ આઈજી છે ચિરાગ કોરડિયા, તેમને બાતમી મળી હતી કે દુબઈમાં રહેતો ભરત મમુજી ચૌધરી, કે જે છેલ્લા ઘણા સમયથી આ ક્રિકેટ સટ્ટા બેટિંગ સાથે જોડાયેલો છે અને મહાદેવ જે ક્રિકેટ એપ છે સટ્ટા બેટિંગની તેની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે, તે અત્યારે હાલમાં પાટણ આવેલો છે. પોતાના પતનમાં પાટણ આવતા જ તેની માહિતી મળતા ભુજના રેન્જ આઈજીએ આ તમામ હકીકત તેમના સાયબર સેલને બતાવી હતી અને ભુજ સાયબર સેલ દ્વારા તપાસનો તખતો તૈયાર કરવામાં આવ્યો. તેના લોકેશનના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે. ભુજ પાટણની જે યસ સોસાયટી છે, યસ સોસાયટીમાંથી તેને પકડી પાડવામાં આવ્યો અને તેની જ્યારે પૂછપરછ કર્યા પછી તેની ઝડતી કરવામાં આવી ત્યારે અંગ ઝડતી કરતાં તેની પાસેથી 28 થી 30 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે. સાથે જ તેની મોબાઈલની અંદરથી જે ક્રિકેટ સટ્ટાની એપ હોય છે તેવી 23 અલગ અલગ એપ મળી આવી છે. આટલું જ નહીં, સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે તેની જે ખાતાકીય તપાસ કરવામાં આવી અને તેની જે સટ્ટા બેટિંગના જે લેવડદેવડના વ્યવહારોની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી 500 અબજથી વધારેના વ્યવહારો છે તે મળી આવ્યા છે. એટલે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ કેટલું મોટું સટ્ટા બેટિંગનું રેકેટ કહી શકાય કે એક વ્યક્તિ પાસે જ્યારે આટલા મોટા અબજોના વ્યવહારો મળી આવે છે ત્યારે તેની સૌથી મોટી બાબત એ છે કે 52 અબજથી વધુના જે હિસાબ છે તે સૌરભ ચંદ્રકાંત અને અતુલ અગ્રવાલ સાથેના જ હોવાનું બહાર આવ્યું છે. સાથે જ આ કેસની અંદર દિલીપ પ્રજાપતિ, અતુલ અગ્રવાલ, ચંદ્રકાંત સિંઘ, રવિકુમાર અને રોનક પ્રજાપતિના નામ પણ સામે આવ્યા છે. એટલે કહી શકાય કે આ જે સટ્ટા બેટિંગનું કૌભાંડ છે, જે મહાદેવ સટ્ટા બેટિંગ, તે ના માત્ર ગુજરાતની અંદર પરંતુ સમગ્ર ભારત અને વિદેશમાં પણ ફેલાયેલું છે અને તેનું જે દોરી સંચાર છે તે દુબઈથી થતું હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે અને તેના મોટાભાગના જે કિંગ પિન છે, એટલે કે જે મોટા ભેજાબાજો છે અને આ જે સટ્ટા બેટિંગને ચલાવે છે, તે લોકો વિદેશમાં રહીને ભારતની અંદર આનું સટ્ટા બેટિંગનું નેટવર્ક ઓપરેટ કરે છે. જેની માહિતી મળતાની સાથે જ ભુજના રેન્જ આઈજી ચિરાગ કરોડિયાએ પોતાની ટીમને સક્રિય કરી અને તેના તપાસ દરમિયાન જ જે અત્યારે હાલમાં ભરત મમુજી ચૌધરી, કે જેને પકડવામાં તેમને મોટી સફળતા મળી છે અને તેના હિસાબી વ્યવહારો છે જે માત્ર 2 વ્યક્તિ સાથેના 52 અબજના એક વર્ષના હિસાબી વ્યવહારો સામે આવ્યા છે. એટલે કહી શકાય કે જો આ અન્ય જે વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે, જે અન્ય 4 થી 5 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે અને તેમની સામે જે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, તેમને પકડવામાં આવશે તો એક મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી જી વિશાલ, આ પ્રકારના અનેક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનો જે પર્દાફાશ થતો જ રહેતો હોય છે, અગાઉ પણ થયેલા છે, તો સરકાર આમાં કેમ કોઈ પગલાં નથી લેતી? ચોક્કસથી મહત્વપૂર્ણ સવાલ છે કે જે રીતે અત્યારે હાલમાં સાયબર ક્રાઇમ એ સૌથી મોટો પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે અને એટલા માટે જ અત્યારે હાલમાં જે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની બેટિંગ જે ચાલતી હોય છે તે તમામ જે વ્યવહારો છે જે વિદેશમાં રહ્યા બાદ પણ તેના ક્રિકેટ સટ્ટા બેટિંગના જે ઓપરેટરો છે તે વિદેશમાં રહીને પણ ભારતની અંદર આ પ્રકારના વ્યવહારો કરતા હોય છે. કેટલાક સિલેક્ટેડ માણસોને પકડી અને તેના દ્વારા જે આ સમગ્ર જે કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હોય છે. ઓનલાઈન આ કૌભાંડ ચાલતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ પોતાની રીતે તેના પર લગામ લગાવવાની કોશિશ કરે છે, પરંતુ જે એપ્લિકેશન છે તે એક એપ્લિકેશન બંધ કરી દેવામાં આવે તો બીજી એપ્લિકેશન શરૂ થઈ જાય છે. પરંતુ સરકારે ચોક્કસ રીતે કોઈક એવી માહિતી લાવવી જોઈએ અથવા તો એવી નિયમોની પ્રણાલી લાવવી જોઈએ કે જેની અંદર જે નિયમોનું પાલન થાય અને જો તેની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાય તો તેને કડકમાં કડક સજા થાય, ત્યારે આ કદાચ જે કૌભાંડો છે એટલે કે ક્રિકેટ સટ્ટા જે આ બેટિંગના કૌભાંડ છે તેને રોકવામાં ક્યાંક સફળતા મળશે. પરંતુ હાલ તો એક નહીં તો બીજી રીતે આ લોકો ક્રિકેટ સટ્ટા બેટિંગનું કૌભાંડ ચલાવતા હોય છે, તેમને સફળતા મળતી હોય છે અને તેની આડમાં તે લોકો અબજો રૂપિયા વર્ષે દિવસે કમાતા હોય છે. જી જી, હજુ પણ કેટલાક ઘટસ્ફોટ થવાની સંભાવના ખરી, કારણ કે હજુ પણ પૂછપરછ તો ચાલી જ રહી છે. ચોક્કસથી, જે રીતે અત્યારે હાલમાં આ ભરત મમુજી ચૌધરી પકડાયો છે ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે માત્ર ભરત મમુજી ચૌધરીના પકડાવાથી 52 અબજના જે વ્યવહારો સામે આવ્યા છે તે તો એકમાત્ર ટ્રેલર છે, પરંતુ તેની બાદમાં સૌરભ ચંદ્રકાંત, અતુલ અગ્રવાલ, દિલીપ પ્રજાપતિ અને સાથે જ રવિકુમાર અને અન્ય જે વ્યક્તિઓ છે તેમને જો પકડવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે તો આ તમામની અંદર જે એક ના માત્ર ભારતનું પણ ભારત બહારનું પણ મોટું રેકેટ બહાર આવશે અને કરોડો ખરબો રૂપિયાના વ્યવહાર આની અંદર સામે આવે તેવી શક્યતાઓ છે. આ પહેલાં પણ મહાદેવ ક્રિકેટ સટ્ટા બેટિંગનું રેકેટ અમદાવાદમાં માધુપુરા ખાતે પકડાયું હતું, પણ ત્યારબાદ પણ ફરી એકવાર જ્યારે આ જે ભરત પકડાયો છે, જે ભરત ચૌધરીના પકડાયા બાદ ફરી એકવાર મોટા વ્યવહારો સામે આવ્યા છે, તે બાબત સીધી જ એક દિશામાં સૂચન કરે છે જે ચાડી ખાય છે કે મહાદેવ સટ્ટા બેટિંગ આજે પણ ભારતમાં અને ગુજરાતમાં સક્રિય છે. કેટલાક લોકો આ સટ્ટા બેટિંગના ધંધાને ચલાવી રહ્યા છે,
અનેક લોકો પોતાના મોબાઈલની અંદર આ પ્રકારની ક્રિકેટ સટ્ટાની એપ રાખે છે અને ક્રિકેટ સટ્ટો રમે છે, પરંતુ જો સરકાર તેના પર લગામ લગાવશે અને તેના ચોક્કસ નિયમો લાવશે તો આ કરોડો ખરબોના જે ક્રિકેટ સટ્ટા બેટિંગના સોદાબાજીના વ્યવહારો થાય છે તેના પર લગામ લગાવી શકાશે. પરંતુ અત્યારે હાલમાં તો બેફામ રીતે અત્યારે સટ્ટા બેટિંગના આ લોકો ક્યાંક ને ક્યાંક લોકોને છેતરી રહ્યા છે અને કેટલાય ઘર બરબાદ થઈ રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો. તો પાટણમાં થી આરોપી ઝડપાયો છે, પોતાના વતનમાં પરત ફર્યો હતો જ્યાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. તો આ તરફ ભાવનગર થી દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. મહત્વપૂર્ણ સમાચાર ભાવનગર થી મળી રહ્યા છે જ્યાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગરોના પ્લાન પર પાણી ફેરવતી ભાવનગર પોલીસ, કારમાંથી વિદેશી દારૂ ઝડપી લેવાયો છે. તો પ્રવીણ ઉર્ફે દાઉદની કારમાંથી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. તો આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ભાવનગર પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો. એક સપ્તાહ અગાઉ પણ 11 લાખનો દારૂ ઝડપાયો હતો. તો ભાવનગર પોલીસે 11 જેટલા ગુનાનો અધ્યા છે જ્યાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, જેમાં પ્રવીણ ઉર્ફે દાઉદની કારમાંથી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. તો બુટલેગારોના પ્લાન પર પાણી ફેરવતી ભાવનગર પોલીસ, તો અવારનવાર દારૂ ઝડપવાના મામલા સામે આવતા રહે છે ત્યારે વધુ એક આ મામલો સામે આવ્યો છે જેમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો અને આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો. એક સપ્તાહમાં 11 લાખનો દારૂ ઝડપાયો છે. તો ભાવનગરમાં વિદેશી દારૂ ઝડપાયો, કારમાંથી દારૂ ઝડપાયો. તો બુટલેગરોના પ્લાન પર પાણી ફેરવતી ભાવનગર પોલીસ, અવારનવાર વિદેશી દારૂ ઝડપાવાના મામલા સામે આવતા રહે છે ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે જેમાં આરોપીની કારમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તો સુરતમાં ડેપ્યુટી મેયરનો આ ડ્રામા જોવા જેવો છે. સુરતમાં ખાડીપુર જેવી સ્થિતિમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી, અનેકના જીવ લેવાયા હતા, પરંતુ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના પેન્ટ પર એક પણ ડાઘ ન પડવો જોઈએ. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ જાણે તાઇફા કરવા પહોંચ્યા હોય એવા નાટક આ ફોટામાં જોવા મળે છે. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં કાદવ હતો, છતાં ડેપ્યુટી મેયરનું પેન્ટ કાદવમાં ખરાબ ન થાય તે માટે ડેપ્યુટી મેયર હસતા હસતા સબ ફાયર ઓફિસરના ખભા ઉપર વેતાળની જેમ ટીંગાઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેતરોમાં ભરેલા વરસાદી પાણી હજુ સુધી ઓસરતા નથી, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરો હજી જળબંબાકાર જેવી સ્થિતિમાં છે, જેના લીધે કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ, જુવાર સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે. ખેતરોની અંદરમાં પાણી ભરાઈ જવાના કારણે પાક બળી ગયો છે, ત્યારે ખેડૂતો હવે તાત્કાલિક ધોરણે સર્વે કર્યા વગર સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે. અમારા ખેતરમાં બહુ નુકસાન છે, કપાસ, માંડવી, વરસાદની હિસાબે બરાબર સબ હંધો રહી ગયો. તો એ વરસાદ એવો નથી, પાણી ઉતરતા નથી, પાણી હજી ફૂલ ભર્યા છે. નુકસાનની વાત જ જવા દો. તમે પાછું વાવેતર કરવું પડશે. મારા ખેતરમાં ટણે ગોઠણ ડૂબ પાણી ભઈ જશે. મગફળી, કપાસ, દિવેલા બધું નાશ થાય એમ છે. તો હવે મારે શું પગલાં લેવા? કેવી હાલત છે ખેતરની? ખેતર ગોઠણ બૂટ પાણી છે, એમાં તો કંઈ થાય એમ જ નથી. નવેસરથી વાવેતર કરવું. 30 વીઘાની ઝાર બુડી ગઈ અને કપાસે ફેલ થઈ ગયો, પછી દિવેલા ફેલ થઈ ગયા, સોયાબી ફેલ થઈ ગયું. અરે વરસાદમાં બાકી નથી, બહુ પડ્યો વરસાદ. વરસાદ રોકાણો એના પછી હજી ખેતરની શું સ્થિતિ છે? હજી પાણી ભર્યું છે એમાં. કેવી નુકસાની આવશે? અરે નુકસાની મને જાજી આવી 1 લાખ રૂપિયાની.
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 4 દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે. અત્યાર સુધી એવું સામે આવી રહ્યું હતું કે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષ સુધીના બાળકોને જ થયો હતો, પરંતુ રાજકોટમાં એક 18 વર્ષીય યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા. 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. આ યુવાન વાંકાનેરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે બાળકો સિવાય કોઈ પણ મોટી વ્યક્તિમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ સર્જાયો હતો, ત્યારે ભાવનગરના ભાજપ શહેર સંગઠન અને મહાનગરપાલિકાના નગરસેવકો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ભાવનગરના વિકાસને આડે આવતો હોય તેવો વિરોધ પક્ષ અને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના આંતરિક વિવાદ બાદ નગરસેવકો ભાવનગર શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલ્યા ગયા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે સ્થાનિક નગરસેવકો જ હાજર ન હોય તો ફરિયાદ કોને કરવા જવી તે સહિતના લોકપ્રશ્નો ઉઠ્યા છે. હવે ભાવનગરના વિકાસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું. ભાવનગરમાં ઘણા સમયથી હું એવું માનું છું નગરસેવક અને સંગઠન વચ્ચે ખટરાક ચાલી રહ્યો છે, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે મન કી બાતનો પ્રોગ્રામ કરે છે, આજે હું એવું માનું છું કે આ નગરસેવકો મન કી બાત ઉપર આવી ગયા છે, પણ પોતાના મનની વાત કરી રહ્યા છે કે કોર્પોરેશનમાં પોતાના કામ થતા નથી, લોકોના કામ થતા નથી, એટલા માટે મને એવું લાગે છે સંગઠન સામે બળવો કરી રહ્યા છે. અને મને તો જાણવા મળ્યું છે ભાવનગરના અમુક નગરસેવકો ભાવનગર છોડી અને કારણ કે હું 3-1 મહિનાથી એક દરો પેપરમાં ને એમાં વાંચી રહ્યો છું, સોશિયલ મીડિયામાં જોયું છે કે ભાવનગર શહેર સંગઠન ભાજપનું જે સંગઠન છે અને એમના જે 52 કોર્પોરેટરો છે એમાંથી જે ભાવનગરના 52 કોર્પોરેટર જે શાસક પક્ષના કોર્પોરેટરો છે એમાંથી 22 કોર્પોરેટરો અંદાજે આજથી 8 દિવસ પહેલાં ગાંધીનગર ગુજરાત પ્રદેશના જે ભાજપના મેન જે એના સંગઠનના અધ્યક્ષ છે એને મળવા ગયેલા અને એમને એવી રજૂઆત કરેલી કે ભાઈ અમે શાસક પક્ષના કોર્પોરેટરો છીએ, છતાં પણ ભાવનગર શહેરના સંગઠનના જે હોદ્દેદારો છે એ અમારી વાત સાંભળ. ભાવનગર શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેટરનો વિવાદ છે હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે લોકોના જે પ્રશ્ન છે ભાવનગરના વિકાસના પ્રશ્ન છે તે ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યા છે તેવી હવે લોક પ્રશ્ન ઉઠી રહ્યા છે. તાજેતરમાં જ ભાવનગરના શહેર સંગઠનના હોદ્દેદારો વિરુદ્ધમાં ભાવનગરના અનેક કોર્પોરેટર ગાંધીનગર પહોંચ્યા હતા, તેમજ ઉચ્ચ સ્તરીય ફરિયાદ પણ થઈ હતી, પરંતુ સામે હવે એવું આવ્યું છે કે ભાવનગરના કોર્પોરેટરના પ્રશ્ન જે છે જે લોકોના પ્રશ્ન કોર્પોરેટર સુધી જતા હોય છે, કોર્પોરેટરો જે છે તે સામાન્ય સભામાં અથવા તો કહી શકાય કે મહાનગરપાલિકામાં મૂકે છે તે કામ નહીં થતા હોવાને કારણે પોતે સ્થળાંતર કરી ચૂક્યા છે, ત્યારે લોકોની માંગ એવી ઉઠી છે કે આંતરિક વિવાદ છે તેને અલગ મૂકીને ભાવનગરના વિકાસ માટે અને લોકોની જે પ્રાથમિક પ્રશ્ન છે તેનું નિવારણ થાય તે માટે ભાજપ તંત્ર છે તે કામગીરી કરે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સાબરકાંઠાના હિંમતનગરમાં પાકીટ ચોરતી ગેંગ ઝડપાઈ છે. હિંમતનગરમાં યોજાયેલી શોભાયાત્રામાં ચોરી કરી હતી. હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે બાતમીના આધારે ધાણધા ફાટકથી રિક્ષા સાથે ગેંગને ઝડપી પાડી હતી, જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને રોકડ અને રિક્ષા સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસ 2 ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. બનાસકાંઠાના ધાનેરામાં તસ્કરો બેફામ બન્યા છે. હાડીવાલે બાપુની દરગાહમાં ચોરી કરી હાથફેરો કર્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે. મોડી રાત્રે દરગાહમાં તસ્કરોએ લૂંટ ચલાવી આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબીમાં બે દીકરીઓને માર મારતો વિડિયો વાયરલ થયો છે. વાંકાનેરના માટેલમાં ખોડિયાર મંદિરની ઓફિસમાં મોબાઈલ ચોરીના આક્ષેપ સાથે દીકરીઓને માર મારવામાં આવ્યો હતો. માટેલ મંદિરના પૂજારીનો દીકરો ભાવેશ અને બીજા ગામના છોકરાઓએ માર મારી વિડીયો ઉતાર્યો હતો, ત્યારે 2-2.5 વર્ષ પહેલા બનેલી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ધાનેરા શહેરમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નગર અને હાઈવે પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં ભર ચોમાસામાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરાઈ છતાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કર્યા હતા. ગંદકી એટલું રોડ તૂટેલો ને ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે કે જ્યાં વરસાદી પાણી ભરાય તો આપણને ખબર નથી કે આ રોડ તૂટેલો છે. નાના નાના સાધનો જે ચાલે છે એમને બહુ તકલીફ પડે છે. હાઈવે ઓથોરિટીવાળાને કહીએ તો કે આ નગરપાલિકામાં આવે, નગરપાલિકાને કહીએ તો કે હાઈવે ઓથોરિટીમાં આવે. હવે અમારે આ જાણ કરવી તો કરવી કોને? આ પ્રજા આટલી ત્રાહિયામ થઈ ગઈ છે ધાનેરા સિટીની અંદર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પળેપળની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. કેમ છો મિત્રો? હું હેલી ફરીલા.